આજે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ માનનીય ગૃહમંત્રીશ્રીની હાજરીમાં પાટણ ખાતે યોજાઈ રહ્યું છે. એના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું જે વન મહોત્સવ છે મવડી હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવેલું છે. એમાં અમારા વિસ્તારના જે જાણીતા ઉદ્યોગપતિઓ છે અને જે વનીકરણ સાથે જોડાયેલા આગેવાનો અને એનજીઓ છે એમને સાથે રાખીને અમે હેડક્વાર્ટર ખાતે વન વાવવા માટે અને છોડવા વાવવા માટે પ્રયાસ કરેલું. એમાં તમામ લોકો પૂરા ઉત્સાહથી જોડાયેલા અને આ અમારી કાયમી પ્રેક્ટિસ છે કે જેટલું મેક્સિમમ હોઈ શકે એટલું અમે છોડ વાવીએ, લોકોને પ્રેરિત કરીએ, એને ઉછેરીએ અને એની સારસંભાળ રાખીએ. કેમ કે આપણને ખબર છે કે આ કેટલું મોટું સ્ત્રોત છે ઓક્સિજનનું અને એનાથી ખાલી એક વ્યક્તિને નહીં આખા સમાજને અને આખા પર્યાવરણને પણ ફાયદો થાય એ જ ભાવનાને અનુરૂપ આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદાર તરીકે આજે જે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને આપણા રૂરલ હેડક્વાર્ટરની અંદર જે વનીકરણ માટેનો આટલો સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેની અંદર વૃક્ષારોપણ કર્યું છે, ગયા વર્ષે પણ આ જ સમયે આપણા જિલ્લા પોલીસ વડા શ્રી મીણા સાહેબની અધ્યક્ષતામાં આપણે ગયા વર્ષે પણ વનીકરણની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો. આવા જે લોકો ઉપયોગી સામાજિક ઉત્થાન માટેના જે કાર્યક્રમો હોય કે જે જીવનને જરૂરી છે, આવતું આપણી પેઢીને જે સારું જીવન પર્યાવરણ મુક્ત એવું જીવન આપવા માટેના જે આવા વિચારો જે છે એ લોકોને પ્રેરણારૂપ છે અને આનો સંદેશો જે છે એ આપણા સમગ્ર વિસ્તાર અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાય અને એને અનુસરી અને વનીકરણના વધારે આવા કાર્યક્રમો થાય, જેમાં ખાસ કરીને આપણા સદ્ભાવના ટ્રસ્ટ વિજયભાઈ ડોબરિયા કે જેમણે એક અભિયાન ઉપાડ્યું છે, જેહાદ ઉપાડી છે કે ભાઈ પર્યાવરણ માટેનું સારું કાર્ય એટલે કે આવતી આપણી પેઢીને જીવન કેમ સારું આપવું, એને પર્યાવરણ મુક્ત એટલે કે પોલ્યુશન ન કરે અને વધુમાં વધુ શુદ્ધ હવા આવતી પેઢીને આપી શકાય એ માટેનું જે અભિયાન ચલાવ્યું છે એમાં સહભાગી થવા બદલ હું આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સદ્ભાવના ટ્રસ્ટ અને એસોસિએશનનો હું આભારી છું અને આવા સારા કાર્યમાં મને સહભાગી બનાવ્યો, ધન્યવાદ. વિજય ડોબરિયા, સદ્ભાવના વૃદ્ધાશ્રમ. સમગ્ર ગુજરાતમાં આજે સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આખા ગુજરાતમાં દરેક પોલીસ ટ્રસ્ટને જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ ખૂબ જ સરાહનીય છે. અત્યારે ખાસ રાજકોટ જિલ્લાનું મવડી હેડક્વાર્ટર ખાતે પોલીસ જિલ્લાના પોલીસ વડા મીણા સાહેબ હસ્તે જે વૃક્ષારોપણ થયું એ ખૂબ જ અમૂલ્ય કહેવાય. બીજું કે આ માત્ર વૃક્ષારોપણ નથી, અહીંયા 200 વીઘા જમીનમાં આખું એક વૃક્ષોનું જંગલ ઊભું છે. અહીંયા જેટલા વૃક્ષો વવાય છે એ બધા મોટા થાય છે એ ખૂબ જ આનંદની વાત છે. વૃક્ષારોપણ તો ઘણા બધા થતા હોય પણ અહીં જે વૃક્ષારોપણ થાય છે એ ખરેખર વૃક્ષો બને છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમના વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં પણ જિલ્લાના પોલીસ વડા અને સમગ્ર પોલીસ સ્ટાફ અમને રક્ષણમાં ખૂબ મદદ કરે છે, જેથી અમે ખૂબ મોટું કામ કરી શક્યા. અને આ પ્રસંગે આખા જિલ્લામાં ક્યાંય પણ પોલીસ સ્ટેશનમાં કે વૃક્ષ વાવવા હશે તો સદ્ભાવના વૃદ્ધાશ્રમ કાયમ તમારી સાથે છે અને આપણે સૌ સાથે મળી અને પૂરા ગુજરાતને હરિયાળું બનાવી એ જ સદ્ભાવના વૃદ્ધાશ્રમની નેમ છે.